આજથી સ્વાધ્યાય પોથી કાર્યની શરૂઆત કરી રહ્યા છીએ સ્વાધ્યાય પોથી કાર્યના અંક એકમાં આપણે આજે સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન એક અને પ્રશ્ન બે વિશેની સમજ મેળવીએ અહીં આપ જોઈ શકો છો પ્રશ્ન નંબર એક પાઠના આધારે ખાલી જગ્યા अ बॉय खाली जगह टू ध जंगल वेन्ट के व्न वें? तो व्ड टू जंगल ध पीपल ऑफ द विलेज खाली जगह धेर कम्स के केम केन्सर है के नंबर थ्री ધ વિલેજર્સ વેન્ડ બેક ટુ ધેર વર્ક વિલેજર્સ અહીં વિલેજર્સ છે અને શેપર્ડ બોય છે અહીં તમને ધ્યાનમાં આવ્યું હશે આપણે ગયા તાસમાં જ એક્ટિવિટી સિક્સ જે પાઠ્યપુસ્તકમાં તમને આપી છે જેમાં શેપડ બોય એટલે કે હેલ્પ હેલ્પ વુલ્ફવાળી આપણે વાર્તા વિશે સમજ મેળવી હતી અહીં એ વાર્તાને આધારે જ ખાલી જગ્યા છે જેમાં અહીં શેપર્ડ બોય ખાલી જગ્યા દૂધ જંગલ તો આપણે જોયું હતું કે સેપડ બોય એટલે કે ભળવાડનો છોકરો એ જંગલમાં ગયો છે ધ પીપલ ઓફ ધ વિલેજ ખાલી જગ્યા ધેર પીપલ ગામના લોકો જે છે તે ત્યાં આવ્યા ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક વિલેજર્સ ગામના લોકો જે છે તે ફરી પોતાને કામે લાગ્યા બટ ધ ખાલી જગ્યા ક્રાઇટ વુલ વુલ્ફ એટલે કોણે બૂમો પાડી હતી વિલેજર્સે કે શેપર્ડ બોયે તો શેપર્ડ બોયે બૂમો પાડી હતી હી ખાલી જગ્યા ઇટ વોઝ અ ગ્રેટ જોક ઠોટ કે ઠોક તો અહીં આપણે ખાલી જગ્યા છે ઠોટ ટી એચ ઓયુ જી એચ ટી ઠોટ જે થિંકનો ભૂતકાળ છે એટલે કે વિચાર્યું બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ અહીં કમ છે અને કેમ બટ વિલેજર્સ ડીડ નોટ કમ ગામના લોકો આવ્યા નહીં હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ રિક્વેસ્ટેડ રિક્વેસ્ટ નો ભૂતકાળ છે રિક્વેસ્ટેડ એટલે કે વિનંતી કરી ધ બોય ખાલી જગ્યા હીઝ શીપ લોસ્ટ કે ફાઉન્ડ તો લોસ્ટ એલ ટી લોસ્ટ લો જે ભૂતકાળ છે ખોયું હી વોચ હીઝ ફ્લોક ઓફ ખાલી જગ્યા તો શીપ ધ બોય ખાલી જગ્યા ટુ ધ વિલેજ રન કે વોક તે ગામડા તરફ શું કર્યું એણે એ ગામડાની તરફ એણે ડોટ મૂકી હતી એ દોડિયો એટલે રન હી વોઝ ખાલી જગ્યા ઇન ધ આફ્ટર નોન તો હી વોઝ બી ઓ આર ઈડી બોડ એટલે બોરનો ભૂતકાળ છે બોર્ડ એટલે કંટાળ્યો તેને કંટાળો આવતો હતો સમ ખાલી જગ્યા રિયલી કમ વૂલ્સ

ધ શેપર્ડ બોય લાફ્ટ એલ એ યુ જી એચ ઇ ડી અહીં લાફનો ભૂતકાળ છે લાફ્ટ એટલે કે શેપર્ડ બોય હસ્યો તો અહીં આપણે વાર્તાને આધારે આ ખાલી જગ્યા વિશેની સમજ મેળવી હવે આપણે જોઈએ સ્વધ્યય પોથીમાં તમને ચાલું વર્તમાનકાળ વિશે સમજ આપવામાં આવી છે અને એના આધારે તમને ક્વેશ્ચન ટુ એટલે કે પ્રશ્ન બે તમારે કરવાનું છે અગાઉ આપણે ચાલુ વર્તમાન કાળ વિશે વિગતવાર સમજૂતી મેળવી જ છે ફરીથી એકવાર આપણે અહીં એની સમજ મેળવી લઈએ રામુ ઇઝ પીકિંગ મેંગોસ બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના તમે શીખી ગયા છો વાક્ય રચના તમે અહીં જોઈ શકો છો એમ ઇઝ અને આર એની સાથે શું હોય એક્શન વર્ડ હોય એટલે કે ક્રિયાપદ એને શું લાગે આઈએનજી લાગે છે પ્લસ વર્ડ અહીં તમે જોઈ શકો છો ઇઝ પ્લસ પીકિંગ તો રામુ ઇઝ પીકિંગ મેંગોઝ તે જ રીતે તમને અહીં ઉદાહરણ આપવામાં આવ્યા છે જેમાં નંબર એક આઈ એમ ઇટિંગ એન એપલ હું સફરજન ખાઈ રહી છું અથવા ખાઈ રહ્યો છું આઈની સાથે શું હોય એમ અને ઈટ ઇટ એટલે ક્રિયા છે ખાવાની પણ વર્તમાન વર્તમાનકાળ એટલે ખાઈ રહી છે કે ખાઈ રહ્યો છે ચાલુ ક્રિયા બતાવવી હોય તો આપણે શું મૂકવાનું છે આઈ તે જ પ્રમાણે યુ આર ડ્રિંકિંગ ટી તો યુની સાથે આપણે આરનો ઉપયોગ કરીએ છીએ ડ્રિંક એટલે પીવું પણ પીવાની જે ક્રિયા છે તે ચાલુ છે એટલે પાછળ આયનજી આપણે મૂક્યું એટલે ડ્રિંકિંગ તું ચા પી રહી છે અથવા પી રહ્યો છે રામુ ઇઝ મેકિંગ અ કાઇટ રામુ સાથે ઇઝનો ઉપયોગ કર્યો અને મેક મેક એટલે બનાવવું અને એની પાછળ આપણે આઈએનજી મૂકીને ક્રિયા ચાલુ કરી એટલે ચાલુ ક્રિયા બતાવી છે કે રામ પતંગ બનાવી રહ્યો છે તે જ પ્રમાણે આગળ જોઈએ નંબર ચાર શોભા ઇઝ કૂકિંગ શોભા રસોઈ કરી રહી છે ધ કેટ ઇઝ સ્લીપિંગ ઓન ધ બેડ કેટ બિલાડી ઇઝ સ્લીપિંગ સ્લીપ એટલે સૂવું બેડ ઓન પલંગ ઉપર સૂતી છે એની સૂવાની ક્રિયા ચાલુ છે એટલે આપણે સ્લીપની સાથે શું મૂક્યું પાછળ આયનજી મૂક્યું છે તે જ પ્રમાણે ધ બોઇઝ આર પ્લેઈંગ ફૂટબોલ બોઇઝ છોકરાઓ છે બહુવચનમાં એટલે આપણે આરનો ઉપયોગ કર્યો પ્લે ક્રિયા છે પાછળ આઈએનજી મૂક્યું એટલે એમની રમવાની ક્રિયા ચાલુ છે શું રમી રહ્યા છે ફૂટબોલ તો છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે હવે જે આપણે એક્શન વર્ડ્સ છે સાથે આપણે કોનો ઉપયોગ કર્યો એની સાથે આયનજીનો ઉપયોગ કર્યો તો આઈએનજી મૂકવા માટે પણ કેટલાક નિયમો છે જેના વિશે આપણે હવે સમજ મેળવીએ અગાઉ આના વિશે આપણે સમજ મેળવી જ છે ફરીથી દરેક વિદ્યાર્થીનીઓ ધ્યાન આપે આ શબ્દોના અંતે આયનજી મૂકવામાં આવે છે કયા શબ્દ તો અહીં તમે જે શબ્દ જોઈ શકો છો એ શબ્દ હોય તેની પાછળ આપણે સીધું આ મૂકી દેવાનું છે અહીં સ્ટેન્ડ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું પાછળ સ્ટેન્ડિંગ વોક એટલે ચાલવું વોકિંગ જમ્પ કૂદવું જમ્પિંગ થ્રો એટલે ફેંકવું થ્રોઈંગ કેચ પકડવું કેચિંગ રીડ એટલે વાંચવું રીડિંગ અને ફ્લાય એટલે ઉડાડવું ફ્લાઇન અહીં આપ જોઈ શકો છો કે જે ક્રિયા જે છે ક્રિયા દર્શાવતા જે શબ્દ છે એક્શન વર્ડ અહીં આપણે આયનજી મૂક્યું તો આયનજી મૂકતી વખતે આપણે આ શબ્દ જે છે તે જ મૂક્યા છે એ શબ્દમાં આપણે કોઈ પણ ફેરફાર કર્યો નથી હવે આપણે જોઈએ નિયમ આગળ હવે કેટલાક શબ્દ એવા છે કે જેમના અંતે આવતા મૂળાક્ષરને બેવડાવીને આઈનજી મૂકવામાં આવે છે તે એવા કયા શબ્દો છે કે જેના અંતમાં જે મૂળાક્ષર છે એ મૂળાક્ષરને બેવડાવવાના છે એટલે કે ડબલ કરવાના છે અને પછી આઈનજી મૂકવાનું છે તો જોઈએ અહીં સીટ એટલે બેસું હવે અહીં સીટ પાછળ ટી છે હવે આ પાછળનો જે મૂળાક્ષર છે મૂળાક્ષરને આપણે ડબલ કરીએ તહીં શું થઈ જશે ડબલ ટી અને પછી આપણે આઈનજી મૂકીએ એટલે સિટિંગ સ્કીપ દોરડા કૂદવું તો અહીં ડબલ પી કરીએ અને પાછળ આઈનજી મૂકીએ એટલે સ્કીપિંગ હોપ એક પગે કૂદવું પાછળ પી ડબલ કર્યું હોપિંગ રન એટલે દોડવું અહીં તમે જોઈ શકો છો એન ડબલ છે આ એનજી એટલે રનિંગ ક્લેપ એટલે તાળી પાડવી ક્લેપિંગ ડબલ પી બેટ બેટિંગ કરવી ડબલ ટી બેટિંગ પુટ એટલે મૂકવું અહીં તમે જોઈ શકો છો ટી બે વાર છે પુટિંગ તે જ પ્રમાણે કટ પાછળ ટી છે અહીં સી યુ ડબલ ટી આઈ એનજી બે વાર ટી અને પછી આપણે આ મૂક્યું તો અહીં આપણે જોયું કેટલાક શબ્દને અંતે મૂળાક્ષરને બેવડાવીને આઈએનજી મૂકવાનું હવે આપણે આગળ નિયમ જોઈએ હવે કેટલાક શબ્દો એવા છે કે જેમના અંતે જો ઈ હોય તેના સ્થાને આપણે શું મૂકી દેવાનું છે આઈએનજી એટલે પાછળ ઈ આવતું હોય તો ઈને આપણે શું કરવાનું છે કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ આઈએનજી મૂકવાનું છે તો અહીં આપણે જોઈએ ડાન્સ ડી એ એન સી ઈ ડાન્સ પાછળ શું છે ઈ મૂક્યું છે ડાન્સ એટલે નાચવું પણ ચાલુ વર્તમાન કાળમાં આઈ મૂકતી વખતે ઈ નીકળી જશે એટલે ડાન્સિંગ ડી એ એન સી આઈએનજી અહીં તમે જોઈ શકો છો આપણે ઈ કાઢી મૂક્યું છે તે જ પ્રમાણે રાઈટ એટલે લખવું રાઇટિંગ અહીં પણ તમે જુઓ આપણે ઈ કાઢ્યું છે ક્લોઝ બંધ કરવું ક્લોઝિંગ રાઈડ સવારી કરવી રાઈડિંગ ગીવ એટલે આપવું ગીવિંગ અને ટેક એટલે લેવું ટેકિંગ તો અહીં વિદ્યાર્થીની મિત્રો આપણે ચાલુ વર્તમાન કાળ તો ચાલુ વર્તમાન કાળમાં આપણે આ ત્રણ નિયમો વિશેની સમજ મેળવી કે જેમાં કેટલાક શબ્દ એવા છે કે ફક્ત પાછળ એક્શન વર્ડમાં કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર આઈએનજી મૂકવાનું છે બીજો નિયમ આપણે જોયું જેમાં અંતે જે મૂળાક્ષર છે તેને બેવડાવીને આઈએનજી મૂક્યું અને જે છેલ્લે ત્રીજો નિયમ આપણે જોયું તે કે પાછળ જો ઈ આવતું હોય તો ઈને કાઢીને આપણે આઈએનજી મૂક્યું તો ચાલુ વર્તમાન કાળના આ નિયમો વિશે આપણે સમજ મેળવી હવે આ નિયમના આધારે આપણે ખાલી જગ્યા જોઈએ પ્રશ્ન નંબર બે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોના વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો વર્તમાન કાળના રૂપો વડે તો અહીં આપણે જોઈએ એક્ઝામ્પલ ધ ગર્લ્સ ખાલી જગ્યા સ્કીપ અહીં સ્કીપ છે તો આપણે શું કરવાનું છે વર્તમાન કાળનું રૂપ આપવાનું છે એટલે આઈ એનજી એટલે ગર્લ્સ બહુવચન આપણે આર મૂક્યું અને સ્કીપની પાછળ ડબલ પી આઈએનજી સ્કીપિંગ તે જ પ્રમાણે આપણે અહીં આય ખાલી જગ્યા ખાલી જગ્યા ઇંગ્લિશ અહીં તમને કાઉન્સમાં આપ્યું છે લન તો આઈની સાથે શું હોય એમ એટલે આપણે અહીં મૂક્યું એમ અને લર્ન પાછળ આઈએનજી મૂકીને લર્નિંગ ઇંગ્લિશ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ તે જ પ્રમાણે યુ સાથે આપણે આર મૂકીએ અને અહીં તમને રીડ તો રીડની પાછળ આઈએનજી મૂકીને રીડિંગ અ બુક યુ આર રીડિંગ અ બુક તે જ પ્રમાણે હી ખાલી જગ્યા ખાલી જગ્યા અહીં રન છે તો ઇઝ રનિંગ અહીં આપણે એન જે છેલ્લે આપણે શું કર્યું અહીં બેવડાવ્યું છે એટલે ડબલ કર્યા છે રનિંગ આગળ જોઈએ આપણે શી ખાલી જગ્યા ડાન્સિંગ ડાન્સ અહીં તમે જોઈ શકો છો પાછળ આપણે ડાન્સમાંથી ઈ કાઢીને ડાન્સિંગ ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ શીટ છે ડબલ ટી કર્યું ધીઝ મેન મેન એમ ઇ એન છે એટલે બહુવચનમાં જશે એટલે આપણે આરનો ઉપયોગ કર્યો અને કાઉન્સમાં છે ટોક એટલે આપણે ટોકિંગ ધ લાયન્સ બહુવચનમાં એટલે આપણે આરનો ઉપયોગ કર્યો અને રોર તો રોરિંગ આ પાછળ આનજી મૂક્યું છે પૂજા ઇઝ ક્લેપિંગ અહીં ક્લેપ છે તો ક્લેપિંગ તો પાછળ જે પી છે તે આપણે ડબલ કર્યા ક્લેપિંગ ધ માઉસ ઇઝ ખાલી જગ્યા ખાલી જગ્યા ધ નેટ અહીં કટ છે તો ઇઝ માઉસ ઇઝ કટિંગ ધ નેટ આઈ એમ ગોઈંગ હોમ ગો પાછળ આઈનજી મૂક્યું દેવ ઇઝ ખાલી જગ્યા કાઇટ ફ્લાય તો ફ્લાઇંગ યુ આર સેલિંગ બલૂન્સ સેલ છે પાછળ આઈનજી મૂક્યું સેલિંગ તે જ પ્રમાણે અહીં ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ખાલી જગ્યા રાઈટ તો ચિલ્ડ્રન બહુવચન છો એટલે આરનો ઉપયોગ કર્યો પાછળ રાઈટ ઈ છેલ્લો અક્ષર પૂર્ણાક્ષર એટલે આપણે ઈ કાઢીને આઈ એનજી મૂક્યું છે ધ પોસ્ટમેન ઇઝ ખાલી જગ્યા લેટર્સ ગીવ ઈ કાઢીને આઈ એનજી ગીવિંગ ધ વુમેન વિમેન એને અહીં તમે જોઈ શકો છો બહુવચનમાં એટલે આર વોશિંગ વોશ પાછળ આઈએનજી મૂક્યું છે ક્લોથ્સ યસ ઇઝ બેટિંગ બેટ ડબલ ટી કર્યા અને આઈએનજી આઈ એમ હોપિંગ એચ ડબલ પી કરીને આઈએનજી ધ ફાર્મર્સ આર રેસ્ટ પાછળ આઈએનજી રેસ્ટિંગ કિરણ ઇઝ ખાલી જગ્યા પિક્ચર ડ્રોઈંગ ધ પોટર્સ આર ખાલી જગ્યા પોટ્સ મેક ઈ છે એ કાઢીને આઈ એનજી ધ પોટર્સ આર મેકિંગ પોટ્સ તો વિદ્યાર્થીની મિત્ર અહીં તમે જોયું આપણે સ્વાધ્યપોથીમાં આપેલ પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે વિશેની સમજ મેળવી સાથે ચાલુ વર્તમાન કાળ વિશેની પણ સમજ મેળવી અહીં આપણે આજનો આ તાસ પૂર્ણ કરીએ છીએ આવતા તાસમાં આપણે બીજા નવા પ્રશ્નોત્તર વિશેની સમજ મેળવીશું થેન્ક યુ